સ્કૂલના ઓળખીતા જે આવીને ઘણીવાર દુઃખી થઈને કહેતા હોય છે કે સ્ટાફ કાબુમાં નથી, મારે ઘણું કામ કરવું હોય પણ સ્ટાફવાળા ઘડિયાળ બતાવે, કાયદા બતાવે. અને તમે શું કરી શકો? રાષ્ટ્રપતિને હટાવી શકો, પ્રધાનમંત્રીને હટાવી શકો, કોઈ શિક્ષકને ના હટાવી શકો. કોઈની તાકાત નહીં કોઈ શિક્ષકને તમે હટાવી શકો. યાવતચંદ્ર દિવાકરો લખી આપ્યું, આ બધાએ ભેગા થઈને કંઈ વિચાર ના કર્યો કે ભાઈ આ એક પક્ષી કાયદા કરશો તો થશે શું? પછી સારા માણસને રક્ષણ મળવું જોઈએ, પણ નબળા માણસને રક્ષણ મળવું જોઈએ. અમારે સુઈગમમાં બે શિક્ષકોએ બહુ મોટા ગોટાળા કર્યા, બહુ. અને પછી દીઓ પાસે ગયા, એ બેન હતા, વ્યવહારિક હતા. એમણે કહ્યું, જુઓ કાયદાના રવાડે ના ચડશો, તમે બે વર્ષ ત્રણ વર્ષ આ લડશો, અંતે હારશો, ત્રણ વર્ષનો પગાર આપવો પડશે અને માથું નીચું કરીને પાછા એમને રાખવા પડશે. પાનાભાઈ મારી પાસે આવ્યા, મને કે બાપજી કંઈ થાય એવું લાગતું નથી. મેં કહ્યું, આ રીતે તો કેવી રીતે ચલાવી શકાય? પણ કે હવે એક કામ છે કે તમે મને હવે સોંપી દો, મારે જેમ કરવું હોય એમ મને છૂટ આપો. તમે શું કરશો? કે હવે તમારે નહીં જોવાનું. સારું કીધું, કરો. ત્યારે એ બે શિક્ષકો જે આમ કોલર ઊંચા કરીને ફરતા હતા, ખરાબમાં ખરાબ કામ કરીને આવું પાછા, એટલે પેલા ભાણાભાઈએ બજાર વચ્ચે કોલર પકડીને બે તમાચા માર્યા, કાલ સાંજ સુધી તને મુદત આપું છું, જો ગામ છોડીને ના ભાગ્યો ને તને જીવતો નહીં રહેવા દો. કે બીજાને તો મારવો જ ના પડ્યો, બે ભાગી ગયા. મને કે આ લોક અદાલત કહેવાય, હમણાં અહીંયા લોક અદાલત શરૂ થઈ છે ને. મને કે ભાણાભાઈ કે મને કે બાપજી કામ પતી ગયું. કેવી રીતે? કે લોક અદાલત. લોકો પછી કાયદા હાથમાં ના લે તો બીજું કરે શું? જો કાયદા આંખ વાળા ના હોય તો લોકો પછી કરે શું? ત્રાસેલા હારેલા માણસો પછી બીજું કરે શું? એટલે તમને આયોજક મળ્યો, અને એની સાથે સાથે કુશળ વહીવટ, અને કુશળ વહીવટ ત્યારે થઈ શકે. મને જાણીને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. હું વાલમનું ગૌરવ લઉં છું, કારણ વાલમને હું મારું ગામ સમજું છું. લોકો એમ પૂછે ત્યારે હું કહું, જાઓ દાખલો લેવો હોય તો વાલમમાં જાઓ. ઘણી વાર વાલમના દાખલા હું આપું. આખા ગામમાંથી જે નિર્વિરોધ બધાને ચૂંટવાના, કોઈ ચૂંટણી નહીં, કોઈ વેર ઝેર નહીં, કોઈ કોઈ ખદબદ નહીં, કોઈ ખટપટ નહીં. જેને કામ કરવું હોય એ નિષ્ઠાવાળા માણસો જાઓ. અને વિસનગરના ગંજ બજાર વાળાએ તો કહી દીધું કે તમારે જે પસંદ હોય એ માણસો ચૂંટો, તમે પસંદ કરીને લો, એટલે તમારો વહીવટ સરળ રહે. માણસ કેટલું મોટું વ્યક્તિત્વ ઊભું કરે ત્યારે આટલી છૂટ મળે, એમ કેટલી મોટી પર્સનાલિટી ઊભી થાય ત્યારે આટલી છૂટ મળે. નહીં તો લોકો કહે, હું નજર રાખજો, હું કંઈ કંઈ કરી ના બેસે, કંઈ આગું ના કરે, કંઈ પાછું ના કરે. માણસને દેખાડવાની જરૂર નથી, એનું કામ દેખાતું હોય છે. આ સાત વર્ષમાં તમે વાલમનું કામ જોઈ શક્યા છો, વિસનગરવાળા વિસનગરનું કામ જોઈ શક્યા છો. હું કોઈ રાજી કરવા માટે, ખુશામત કરવા માટે નથી કહેતો, પણ આ કાનજીભાઈની જરૂર હવે ગાંધીનગરમાં છે. હવે વાલમનો એરિયા એમના માટે નાનો છે, વિસનગરનો એરિયા હવે એમના માટે નાનો છે. કાનજીભાઈની જરૂર હવે ગાંધીનગરનો છે. અને ગાંધીનગરમાં એક એવો દાખલો ઉભો કરી આપે કે આખા દેશમાંથી સારામાં સારા ચૂંટાયેલા માણસો, અને એવા માણસો જે કોઈ કોઈના ઉપર લાંચનું કલંક ના હોય. લોકો એમ કે જાઓ ગુજરાત જોવું હોય તો કાનજીભાઈનું ગુજરાત જોવા જજો. આજે કાનજીભાઈનું વાલમ છે, કાનજીભાઈનું વિસનગર છે. એક ટાઈમ એવો આવે કે જાઓ ગુજરાત જોવું હોય તો રવિશંકર મહારાજનું ગુજરાત જોજો, એમ લોકો કહેતા. એમ આપણે કહીએ કે જોવું હોય તો જાઓ, વહીવટ શીખવો હોય અને આયોજન જોવું હોય તો જાઓ કાનજીભાઈનું ગુજરાત જોજો, આ કોઈ અસંભવ વસ્તુ નથી. માણસ ક્રમે ક્રમે પોતાની લાયકાતથી, પોતાની યોગ્યતાથી આગળ વધે, વધવા દેવા જોઈએ. એમાં જ પ્રજાનું કલ્યાણ છે, એમાં જ પ્રજાનું ભલું છે. જો યોગ્ય માણસો આગળ નહીં આવે અને અયોગ્ય માણસોને આગળ લાવી નાખવામાં આવશે તો આ દેશને બરબાદીમાંથી કોઈ નહીં રોકી શકે, ઉપરનો ભગવાને નહીં રોકી શકે. આપણી પાસે આ એક જ રસ્તો છે. ત્યારે સજ્જનો, આજે એક સાથે ત્રણ કામ થયા. ટાંકીઓ આપણે એક બે બનાવી, પણ ગામને એ નાની પડી, આયોજન ટૂંકું પડ્યું. હવે એવી મોટી ટાંકી બનાવવામાં આવી રહી છે કે કદાચ આવનારા 50 વર્ષ સુધી
વાલમને પાણીની ચિંતા ના કરવી પડે એવી એક મોટી 2,00,000-5,00,000 લીટર પાણી મળી શકે એટલે ખૂબ પાણી. અને પછી ઢોર ઢોર કરો, કારણ કે અંડરગ્રાઉન્ડ ગટર છે એટલે જશે. અમારે દંતાલીમાં એક સરસ કામ થયું. હું કદી મોક્ષની વાત નથી કરતો, સાંભળો, હું જ્યાં જઉં ને ત્યાં લોકોને કદી મોક્ષની વાત નથી કરતો, હું સમાજની વાત કરું છું. અમેરિકા ગયો, મારે દંતાલીના બધા માણસો મળ્યા, મેં એમને વાત કરી કે તમે બધા આટલું આટલું અહીં કમાવ છો અને આ ગામમાં આ કામ કરવાની જરૂર છે. એક માણસ એવો નીકળો કે જે આખા ગામને મફત પાણી આપે. બસ તરત જ એક માણસ તૈયાર થઈ ગયો, જોકે એક સાથે 2-3 તૈયાર થયા, પણ જે વહેલો આવ્યો એ પહેલો ને પેલા મોડા હતા એ રહી ગયા. એક માણસ આવ્યો અહીંયા હમણાં થોડા ટાઈમ ઉપર જ એનું ફંક્શન થયું, મને કે આખા ગામને પાણી મારા તરફથી, એ ઇલેક્ટ્રિકનું જેટલું બિલ આવે એ દર મહિને મારે ભરી દેવાનું, પંચાયતને પૈસો નહીં ભરવાનો. કો વાલમમાં એવો નીકળે ખરો? અરે શું ના નીકળે, કોણ કહે ના નીકળે. કેટલું મોટું પવિત્ર કામ, આખું ગામ પાણી પીવે, એક નિશ્ચિત રકમ જમા કરી દેવાની. એ માણસે કહ્યું મને કે મહારાજ તમારા આશ્રમમાં રકમ જમા કરાવી દો. મેં ના હો, એ રકમ તારા નામે રાખવાની, તારા છોકરાને તારા નામે, તારે એનું વ્યાજ આપવાનું. જે દિવસે તારી બુદ્ધિ બગડે, તારા છોકરાની બુદ્ધિ બગડે, તે દિવસે કરાર ફોક, તે દિવસે તારી રકમ તારા પાસે, અમારે રકમ નથી જોઈતી. એ તો આ બીજા કોઈ પચાવી પાડે તો કાલ બીજી પંચાયત આવે, કાલ ત્રીજી પંચાયત આવે, કઈ કહેવાય નહીં. એટલે તારી રકમ તારી પાસે, માત્ર તારે એ રકમને રિઝર્વ રાખવાની અને એનું એનું વ્યાજ આવે એ વ્યાજમાંથી આ બિલ ભરે. હમણાં તો સરકારે બિલે ઓછા કરી દીધા, પંચાયતના બિલે ઓછા કરી દીધા છે. આ ટાંકી બંધાઈને તૈયાર થાય એના પહેલા આવો એક દાતા તૈયાર થઈ જવો જોઈએ કે વાલમ આખા વાલમને ફ્રી પાણી અમારા તરફથી. એની શક્તિ હોય, એના મા બાપનું જીવન ધન્ય થઈ જાય. વાહ વાહ હો, આખા ગામને કઈ કોઈ પરબ બંધાવે તો 50 પાલા 200 પાલા પાણી પીએ. અમે હમણાં જે એવું બીજા ગામમાં કર્યું પાછું, એના પછી એક ભાઈનો કાગળ આવ્યો, બાપજી એ ચાન્સ મને આપો. અલ્યા મેં કહું ગઈ તક, હવે હવે તક ગઈ, એ હવે હવે અત્યારે પોંખનારી હતી એ પોંખી લીધું. એટલે એક તરફ તો તમે સરસ મજાની ટાંકી બનાવી રહ્યા છો અને ટાંકી તમારા વહીવટનું પારિતોષિક છે, તમારા સારા વહીવટનું પારિતોષિક. એક બહારના માણસે આવીને કહ્યું લો 2,00,000 રૂપિયા હું આપું છું. એટલે કદાચ ગામને એમાં પૈસા ઉમેરવા પડશે થોડાક, કદાચ સરકારે આપે. હા, બધું થઈને 7,00,000 રૂપિયા થશે. સારી રીતે આયોજન કરો તો થોડી કરકસર થઈ શકશે. એની સાથે ભાગોળમાં સરદાર ગાર્ડન, સરદારને ના ભૂલો. ગામે ગામ સરદારનું સ્ટેચ્યુ હોવું જોઈએ, ગામે ગામ જે વ્યક્તિએ તમને ઓળખાવ્યા, નહીં તો પટેલોને કોણ ઓળખતું. જે વ્યક્તિએ આખી દુનિયામાં તમને ઓળખાવ્યા એ ગામે ગામ એનું સ્ટેચ્યુ હોવું જોઈએ. ત્યારે સ્ટેચ્યુની સાથે ગાર્ડન છે. ગામના લોકો બહાર બેઠા હોય, આ તરફ ઉકેડા હોય, પેલી તરફ બહેનો ભાઈઓ વગેરે લોટા લઈને જતા હોય, હવે એના વચ્ચે આ પુરુષો બેઠા હોય, આથી કોઈ રીત કહેવાય. ગામમાં પહેસતા જે પહેલી ઇમ્પ્રેસ, જે પહેલી છાપ પડે એ કેવી પડે. ત્યારે આયોજન કરનારને મગજમાં આવ્યું કે આ જમીનને આપણે ગાર્ડન બનાવી દો, એટલે ગંદકી આપોઆપ દૂર થશે. આપોઆપ અંદર ફૂલ ખીલેલા હોય, બાંકડા મૂકેલા હોય, ફુવારો ઉડતો હોય, અને ઘેડા ડોહાઓ બેઠા બેઠા એ અલક મલકની વાતો કરતા હોય, કોઈ ભગવાનની વાતો કરતા હોય, કોઈ બીજી વાતો કરતા હોય, બેસવાની એક જગ્યા. બાર ગામનો માણસ અહીં બસમાંથી પાર થાય તો એની નજરે આ ગાર્ડન પડે, જોવે કે હા વાલમ ગામ, હા કે હા સરસ મજાનું. આ બીજું કામ. અને ત્રીજું, જે ઉપર દેખાવાનું નથી પણ ઉપર જે દેખાનારા છે એની ગંદકીને પોતાના અંદર ચૂસી લેવાનું છે, એ સૌથી વધારે મહત્વનું છે. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, મને કે બાપજી મારે એક મંદિર બાંધવું છે, 1,00,000 રૂપિયા લઈને આવ્યો છું, તમે બતાવો ત્યાં આપો. મેં કહું તું મારી સલાહ ના લે, મારી સલાહ ના લે, બધા ઘણા સલાહ આપનારા છે. ના કે હું તમારી સલાહ લેવા, મારી સલાહ તને નહીં ગમે. કે કેમ? હું એવી ઉલટી સલાહ આપું છું કે આજે ઉલટી લાગશે પણ આવનારા યુગવાળાને સાચી લાગશે. મેં કોઈ 1,00,000 રૂપિયાના સંડાસ બંધાય ગામની ચારે તરફ, તારા 1,00,000 રૂપિયાના સંડાસ બંધાવ. અરર અરર, મને કે મહારાજ બુદ્ધિ જ બગડી છે ને એમ.
બુદ્ધિ જ ભગે ભગવાનનું મંદિર બંધાવવાની જગ્યાએ તમે સંડાસ બંધાવવાની વાત કરો છો. અમારે ચરોતરમાં સાંજે રોડ ઉપર નીકળાય નહીં. તમારી ગાડીની લાઇટ હોય ને તે લાઇટ બંધ કરી દેવી પડે. આખા દિવસની દબાયેલી જે બહેનો છે ને એ રોડ ઉપર બેઠી હોય અને 5 વાર ઉઠ બેસ કરે ત્યારે કુદરતી હાજતે જઈ શકે. આની જરૂર વધારે છે કે ગામમાં 34 મંદિર તો પહેલેથી પડ્યા છે, એમાં 35મું કરવાની જરૂર છે? અને 34માંથી 30 તો આપવું જ પડ્યા છે, ખાલી 4માં જ પૂજા થાય છે, 30માં તો કોઈ ફરક તો નથી. હવે 35મું એક નવું ઊભું કરવું છે, એની જરૂર છે? આયોજનની જરૂર છે. મેં કહ્યું ને એક દ્રષ્ટિ બદલી જાય, એક એવી દ્રષ્ટિ બદલી જાય કે આપણે સ્વર્ગને ઉપરથી નીચે ઉતારી દઈએ. મને કે ના મહારાજ, હો ભગવાનનું મંદિર બાંધવાનું હોય તો કહેજો, પણ આવું કામમાં હું ના ખર્ચું. કીધું, મને ખબર છે, કીધું, એટલે જ મેં તને કહ્યું હતું. ત્યારે સજ્જનો, આપણે ગામને ગંદકીથી મુક્ત કરવું છે. એકલી અંડરગ્રાઉન્ડ ગટર થઈ જવા માત્રથી ગંદકીથી મુક્ત થવાનું નથી. લોકોની ટેવો સુધારવી પડશે, આપણી ટેવો સુધારવી પડશે. સવારના પોરમાં મોઢામાં આગળા નાખીને ઓ એટલે પારકા બારણે હો, પાછા તો ચીરીઓ પડી હોય ને ઓ થતું હોય ને કફ પડ્યા હોય ને ગરફા પડ્યા હોય ને થૂંકતા હોય ને ઉપર બારી ઉપરથી થૂંકતા હોય ને, આપણી ટેવો સુધારવી પડશે. આ ધર્મ છે, આનું નામ ધર્મ છે. તમે પરદેશમાં જાઓ, એક ટુકડો કાગળનો જોવા ના મળે. એમની સ્વચ્છતા જુઓ, એમની ભદ્રતા જુઓ. આપણને એમ થાય કે આપણે આટલા બધા ગંધાતા છીએ. એટલે આપણે માત્ર ગટરથી કામ પૂરું નથી થવાનું, એની સાથે સાથે એક એવું શિબિર કરવામાં આવે જે શિબિરની અંદર માણસને જીવન શીખવાડવામાં આવે. આજે યોગના શિબિરો થાય છે, બહુ સરળ છે. તો તમે ભેગા કરીને 200 માણસોને કહો, કમર સીધી રાખો, મેરુદંડ સીધો રાખો, ભ્રેકુટીમાં ધ્યાન કરો, આંખો ખોલશો નહીં, બસ મન એકાગ્ર કરો, મનને ભટકવા ના દો. પણ ઊભું થઈને કોઈ પૂછતું નથી કે મહારાજ તમારું મન એકાગ્ર થયું છે? આ તો બહુ સરળ કામ છે ને, બહુ સારી રીતે આ ધંધો ચાલે છે. એમાં ફસાશો નહીં, કઈ મળવાનું નથી. ઉલટી દુકાન ખોશો, ઉલટું બૈરા ખોશો, કઈ મળવાનું નથી એમાં. પણ જો તમારે જીવન જ જીવવું હોય તો જીવન જીવો જ્યાંથી તમને જીવન મળે. તમે એક સારી રીતે સાચી રીતે જીવન જીવતા થઈ શકો. આપણે દુનિયામાં, મારે ત્યાં ઘણી વાર પરદેશના માણસો આશ્રમમાં આવે, ગામના આવે, દેશના આવે, મને કે મારા દંતાલી ગામ જોવા જવું છે, તો હું ના પાડું. હું ઈચ્છું કે ના જાય તો સારું, કારણ કે મને ખબર છે ને કે ગામ કેટલી ગંદકી ને કેવું બધું છે. અને એ એક ગામ નહીં, ગામે ગામની યાદ હશે. ત્યારે એ કામ ગટરના દ્વારા થવાનું. વાલમ ચોખ્ખું થાય, ઉપરથી ચોખ્ખું થાય, અંદરથી ચોખ્ખું થાય. દરેકના ઘરમાં બાથરૂમ હોવો જ જોઈએ, દરેકના ઘરમાં સંડાસ હોવું જ જોઈએ. શરમ આવવી જોઈએ કોઈ સ્ત્રી હાથમાં લોટો લઈને બહાર જતી હોય, એ તો આપણે લાજી મરવું જોઈએ. તમે સપ્તાહોમાં જઈને પૈસા આપ્યા હોય, એક સંડાસ ઘરમાં બનાવો ને. અને હું તો તમને ભલામણ કરું છું, દીકરી આપતા પહેલા પૂછજો કે તારા ઘરમાં બાથરૂમ ને સંડાસ છે કે નહીં. જેના ઘરમાં સંડાસ ને બાથરૂમ ના હોય એને દીકરી આપશો. આ તો કઈ જાતની પદ્ધતિ છે, બિચારી ક્યાં જાય, કેવી રીતે, શું કઈ. એટલે આપણે એક નિર્માણના વિકાસના તબક્કામાં આગળ વધીએ. અને આ વધવા માટે આજે આપણે એક સાથે 3 કામ કર્યા છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, કાનજીભાઈએ 7 વર્ષમાં થોડા વર્ષોમાં જે યશ પ્રાપ્ત કર્યો છે એ એમનો વધતો જાય, એમના સહયોગીઓએ અને એમણે સૌએ આ પંચ પરમેશ્વરના રૂબરૂમાં જે પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞાનું પાલન કરે અને બધા હળીમળીને એક થઈને આવનારા 5 વર્ષોમાં આ ગામને દીપાવી આપે. અને આવનારા 5 વર્ષોમાં જ્યારે આ ગામ દીપી ઉઠે ત્યારે એકલા કાનજીભાઈનું બહુમાન નહીં, આ એકે એક પંચાયતના સભ્યનું પણ બહુમાન, કારણ કે એમના સહયોગથી એ કામ કરી શકે. જો એમનો સહયોગ ના મળે તો એ કામ ના થઈ શકે. એટલે આ બધું આપણે આવનારા 5 વર્ષોમાં વિકાસના કામ કરવાના છે. હું ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું, ભગવાન ગામનું ભલું કરે, ગામમાં સંપ કરે, ગામમાં એકતા કરે, હળીમળીને રહે અને સૌનું ભગવાન મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 20/4/1993 વાલમ ગામમાં વારીગૃહના ઉદઘાટન પ્રસંગે સ્વામીજીનું થયેલું પ્રવચન. આપણે આપવાનું, આપણે કમાયા છીએ, આપણું ગામ છે,
આપણે કઈ માણસ નથી, એ બહુ મોટા શેઠ છે, તમે નાના શેઠ બનો. પણ પછી કહેવાય દીપચંદભાઈ બધું તમે જ કરજો, ગટર યોજના તમે કરજો, ને ફલાણી યોજના તમે કરજો, શંકરજીભાઈ તમે કરજો, ને અમે બધા કોજાળા પ્રજા ઊંચી ના આવે. હું તો તમને એટલે સુધી કહું છું, ના છૂટકે કોઈનું લેજો. જ્યારે કોઈ ઉપાય ના રહે ને કશું ના ચાલતું હોય ત્યારે લેજો, નહીં તો આપણું જે આપણી જે દાનત છે ને, આપણી જે ઇમેજ છે ને, એ બહુ નીચે ઉતરી જશે. એક વાર માગતા કરી દો, મોરબીનો બાંધ તૂટ્યો, મોરબીનો બાંધ તૂટ્યો, સૌથી પહેલો એક ખટારો ગયો, એમાં પ્રાઇમસ અનાજ ફલાણું ફલાણું, લોકોને ભેગા કર્યા, લો કે ના નહીં લઈએ, અમારે નથી જોઈતું. પ્રાઇમસ સીવાના સંચા, કેટલો આગ્રહ કરીને આપ્યો કે ભાઈ આટલું લેવું પડે, ના અમે બેઠા થઈ જઈશું અમારી મેળે. પછી તો બીજો ખટારો ગયો, ત્રીજો ખટારો ગયો, મને વાત કરી કે એક એક ઘરમાં 55-55 પ્રાઇમસ ભેગા થયા અને 5-5 સીવવાના મશીન ભેગા થયા. હવે એ માણસો રોડ ઉપર જ બેઠેલા હોય છે કે હવે કોઈ ખટારો આવે, હવે કોઈ ખટારો આવે છે. પેલો બાંધ તૂટ્યો, એનાથી એટલું મોટું નુકસાન નહોતું થયું જેટલો આ મોરલનો બાંધ તૂટ્યો. પહેલા દિવસે મોરલ હતું, પણ જેમ જેમ એ વધારે લેતા ગયા એમ એમ બસ હવે લાવો જ લાવો, લાવો જ લાવો, લાવો જ લાવો. હું તમને આ ખાસ વાત કહું છું, એક વાર જિંદગીમાં એવું ખમીર પેદા કરો કે અમેરિકાને કહી દો તમારા પૈસા તમારી પાસે રાખો, અમે બેઠા થઈશું, અમારી હિંમતથી બેઠા થઈશું. આવા કોઈ ઉદાર શેઠિયાઓ આવીને આપણને થોડું પુશિંગ કરી જાય, થોડો ધક્કો મારી જાય, એ ઘણી સારી વાત છે. પણ પછી આપણે બેસકો બેસી જઈએ કે હવે બસ તમે જ કરો, બાકીનું કામ એ તમે જ પૂરો કરો. તો હું ઈચ્છું કે વાલમ ગામ મરી જાય એવું મારે નથી જોઈતું. હું ઈચ્છું કે વાલમ પોતે ઊભું થાય, અને વાલમ ઊભું થવાનું જ છે, થયું જ છે, મને એમાં જરાય શંકા નથી. જો તમે 12 મહિનાની અંદર ઓછામાં ઓછા 12-15 વાર આખું ગામ જમાડતા હોવ, ખરું કે નહીં? 12-15 વાર કે વધારે? જો 20-25 વાર તમે આખા ગામને જમાડતા હોવ, અને એક વાર ગામને જમાડવું એટલે 1-2 લાખ તો થતો હશે કરજો, 50,000 બધા વ્યવહાર કરે તો થોડા એ તો થઈ જાય. તો હવે જો આવો ખર્ચો તમે કરવા તૈયાર હો ને આ પાણીવાળામાં, પછી કે ના એ હું ના આપું, તો હું તમને ધર્મ સમજાવવામાં કંઈક મંદો નીકળ્યો છું. હું તમને સાચી વાત સમજાવી નથી શક્યો, મારે તમને એ સમજાવવાનું છે કે એ ખર્ચો જેવો મહત્વનો છે એથી વધારે ખર્ચો આ મહત્વનો છે. કન્વર્ટ કરો, તમે તમારી ઉદારતાને બદલો જરા. બીજી વસ્તુ પાણીની. પછી મેં શું કર્યું, મારી પાસે જે રોકડા રૂપિયા હતા એ મેં માટલા નીચે દબાવી દીધા કે આ માટલું ભરનારો કાલે આવશે, કોઈને કોઈ દિવસે આ માટી આગી પાછી કરશે, તો એમાંથી એને 5 રૂપિયા રોકડા મળશે. અને ગરીબ માણસ હું જાણું છું કે ત્યાંની પ્રજા બહુ ગરીબ, એના માટે 5 રૂપિયા તો ઘણા જ થઈ ગયા. પણ કોઈને કોઈ દિવસે એના હાથમાં 5 જો ઉપર મૂકીએ તો પાછા બીજા કોઈ આવતા જતા હોય એ પાણી એ પીવે ને. આપણા દેશમાં તો 2 પ્રકારની પ્રજા વસે છે, દેનારીએ વસે છે, લેનારીએ વસે છે, ને લૂંટનારીએ વસે છે. એટલે જળ છે, અને એના કારણે આપણા ભગવાનનું નામ નારાયણ છે, અને નારાયણનો અર્થ થાય છે જેમાં જળમાં જેનું વાસ હોય એનું નામ નારાયણ. આપો નારા ઇતિ પ્રોક્તઃ, જે જળમાં વસે છે. એટલે પેલા ઋષિએ કહ્યું અન્નમ બ્રહ્મ, પછી કહ્યું જલમ બ્રહ્મ, આ જળ બ્રહ્મ છે, એને દૂષિત ન કરો, એને વગર જોતું ઢોળ ઢોળ ન કરો. એવું નહીં કે હવે મોટી ટાંકી આવી ગઈ આપણે ચકલી ખુલ્લી જ રાખવાની, બસ પાણી પડ્યા જ કરે, પાણી બંધ થાય ત્યારે બંધ થાય ને આવે ત્યારે ચાલુ થાય, ભરઢર્યા જ કરે. તો પેલો નારાયણ જે જળમાં બેઠેલો નારાયણ છે ને, એ શ્રાપ આપે, અભિશાપ આપે, હું તારા આંગણે આવ્યો પણ તે મને એવોઇડ કર્યો, તે મારું અપમાન કર્યું, તે મારો તિરસ્કાર કર્યો, તે મને વગર જોતો ઢળવા દીધો, હવે તું પાણી વિના મર. ત્રીજી વસ્તુ જે છે એ હવા છે. પાણી વિના રહી શકાય પણ હવા ના મળે અને માણસની ચેતના રહે ખરી? કોઈની હવા ના રોકશો, કોઈનો ઓક્સિજન ના રોકશો. માણસને નવો ઓક્સિજન મળવો જોઈએ, ઓક્સિજન જીવન છે. એટલે પેલા એ લખ્યું વાયુ બ્રહ્મ, આ વાયુ બ્રહ્મ છે, એ પ્રત્યક્ષ બ્રહ્મ છે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી,
તું પ્રત્યક્ષ બ્રહ્મ છે, તારા વિના જીવન જીવી શકાતું નથી. આ ત્રણ તો ભૌતિક તત્વો થયા, બીજા બે છે એ માત્ર માનવ સમાજ સાથે જોડાયેલા તત્વો છે. એ વાત કહીને પૂરી વાત કરી દઈશ. ચોથું તત્વ છે એ લાગણીનો છે. ચેતના ક્યાં રહેલી છે? લાગણીમાં. કોઈ ડોસો આત્મહત્યા કરતો જોયો તમે? ભાગ્યે જ કદાચ કોઈ એકાદ નીકળી જાય, નીકળી જાય. જુવાની જ આત્મહત્યા કરવાના, કારણ કે જુવાવસ્થામાં લાગણીનું પ્રમાણ વધારે જોરમાં હોય. વૃદ્ધાવસ્થામાં તો બધું છે ને, ઘડી ને બધું આમ રીઢું થઈ ગયું હોય. વૃદ્ધાવસ્થામાં ભાગ્યે જ માણસ આત્મહત્યા કરે, પણ જુવાની આત્મહત્યા કરે. અને જુવાનીયામાં કોણ જુવાની આત્મહત્યા કરે? તમે જોજો કાંકરિયામાં જે છોકરો દર વર્ષે પહેલો પાસ થતો હોય, ફર્સ્ટ ક્લાસ થતો હોય, એ જ છોકરો આત્મહત્યા કરે. જે દર વર્ષે ફેલ થતો હોય એ કદી આત્મહત્યા ના કરે, એને તો ખબર જ હોય. રિઝલ્ટ આવ્યા પહેલા જ એને ખબર હોય, એ તો પાન ખાઈને ફરતો હોય કે આપણે ખબર છે કે આપણું રિઝલ્ટ શું આવવાનું છે, એ કદી આત્મહત્યા ના કરે. એટલે ગીતામાં એક વાક્ય લખ્યું છે, સંભાવિતસ્ય ચા કીર્તિર મરણ અતિરિચ્યતે. તમારા સમાજમાં જે સંભાવિત માણસ હોય એને સાચવો, એને સાચવો. કારણ કે એ માણસ છે એ જ કરોડોનો પથ પ્રદર્શક બનવાનો છે. જે પેલા ફેલ થનારા છે, તોડ ટપ્પા કરનારા છે, એને સાચવવાની જરૂર નથી, એ તો સચવાયેલા જ છે. ત્યારે એનું મૂળ ક્યાં છે? લાગણીમાં છે. લાગણી તીવ્ર હોય, માણસની લાગણી છે. માણસ કમ્પ્યુટર નથી. હું તમને એક દાખલો આપું. જો તમને ઇતિહાસમાં રસ હોય, મેં ઇતિહાસનું પુસ્તક લખ્યું છે. મરાઠાઓએ શિવાજીએ રાજ્ય બનાવ્યું અને શિવાજી પછી તરત જ એમના ઉત્તરાધિકારીઓમાં બે ફાંટા પડી ગયા. મરાઠાઓ છે એ લાંબો ટાઈમ સુધી રાજ્યને સાચવી ન શક્યા. કેમ? રાજ્ય છે એકલા શૌર્યથી સચવાતું નથી, બહાદુરીથી સચવાતું નથી, મુત્સદ્દીગીરી જોઈએ. જો મુત્સદ્દીગીરી ન હોય ને એકલું શૌર્ય હોય તો એ ગાડાના હાથમાં આપેલી તલવાર છે. તલવાર ખરી, ચલાવવાનો ખરો, પણ મગજમાં ગાંઠ પણ છે. જો શૌર્ય ના હોય ને એકલી મુત્સદ્દીગીરી હોય તો એ નમાલાપણું છે. બહાદુરી વિનાની મુત્સદ્દીગીરી એ ખટપટો બનવાની છે. ખટપટ ખટપટ, ઉંદર રાત્રે કુડકુડ કુડકુડ કુડકુડ, જ્યારે જુઓ ત્યારે કાપ્યા જ કરે. આમ ધપ્પો મારો એટલે હંતાઈ જાય, પાછું એક તાલી વગાડો એટલે પેસી જાય નદરમાં. કારણ કે ઉંદરમાં બહાદુરી નથી, બે ને ભેગું જોઈએ, શૌર્ય જોઈએ અને મુત્સદ્દીગીરી જોઈએ. એ કોનામાં હતી? એ પેલા ચિત્પાવન બ્રાહ્મણોમાં હતી, પેશવાઓમાં હતી. પેશવાઓ ચિત્પાવન બ્રાહ્મણ છે, બહુ જ મુત્સદ્દિ ને બહુ બહાદુર કોમ. પેશવા કોઈ યજમાન વૃત્તિ કરનારા બ્રાહ્મણો નથી, એ ગ્રીસ દેશમાંથી આવેલા ગ્રીક પ્રજા છે. એમણે પેશવાઓએ રાજ્ય લઈ લીધું અને પેશવાઓએ બહુ વિસ્તાર કર્યો, ઘણો વિસ્તાર કર્યો, ઠેઠ દિલ્હી સુધી. લશ્કર બધું મરાઠાઓ, સેનાપતિ પેશવા, લશ્કર બધું ભારતીયોનું, સેનાપતિ અંગ્રેજ. આ ભારતની આ ખાસિયત છે, આપણે લશ્કર થઈ શકીએ છીએ, સેનાપતિ નથી થઈ શકતા. બહારનો કોઈ સેનાપતિ જોઈએ, બાકી લશ્કર તમે જુઓ તો રાજપૂતોનું, સેનાપતિ મુસલમાન, મોગલ, પછી અકબર હોય કે બીજો કોઈ હોય, સેનાપતિ મોગલોનો, લશ્કર બધું રાજપૂતોનું. તમે કેમ સેનાપતિ નથી થઈ શકતા? કારણ કે તમે તમારા ભાઈને સ્વીકારી નથી શકતા. આ નહીં પછી બહારનો ભલે આવે એનો વાંધો નહીં, પણ અમારા ઘરનો નહીં. તમે તમારા ભાઈને સ્વીકારી નથી શકતા. એટલે પેશવાઓએ રાજ્ય લઈ લીધું અને બહુ મોટો વિસ્તાર કર્યો, ઠેઠ દિલ્હી સુધી, ઓડિશા સુધી, મદુરાઈ સુધી. એ પેશવાઓની પરંપરામાં સૌથી બહાદુરમાં બહાદુર એક પેશવા થયો બાજીરાવ. તમે કોઈ વાર પૂના જજો અને રાજવાડા છે, એ રાજવાડાના સામે એનું સ્ટેચ્યુ છે, ઘોડા ઉપર બેઠેલો, ભાલો તાણીને. એટલો બહાદુર, મેં એના ઇતિહાસમાં થોડા ચેપ્ટર લખેલા છે, પણ એના ઉપર હું આફરીન ગયો. આટલી મોટી બહાદુરી સિકંદરમાં ના હોય એટલી બહાદુરી એનામાં હતી. છત્રસિંહ રાજા, એનું રાજ્ય મુસ્લિમોએ લઈ લીધેલું અને બહુ ફજેતી કરેલી. આ પેશવાએ એને મદદ કરીને એનું રાજ્ય એને પાછું અપાવ્યું. પછી છત્રસિંહે
એને એક કન્યા આપી. એ કન્યાનું નામ મસ્તાની. અને મસ્તાની એટલી રૂપાળી એટલી રૂપાળી એટલી રૂપાળી કે પાણી પીવે તો ગળામાંથી પાણી દેખાય એટલી પાતળી ચામડી. પાતળી ચામડીનો અર્થ સમજ્યા? તમે ગાય લેવા જાઓ તો પાતળી ચામડી, ભેંસ લેવા જાઓ તો પાતળી ચામડી, અને બળદ લેવા જાઓ તો પાતળી ચામડી. જાડી ચામડી હોય ને, મને હમણાં ઘણા લોકોએ કહ્યું કે હમણાં હમણાં દેશમાં જાડી ચામડી બહુ વધવા માંડી છે. ખબર નહીં હવે ક્યાં ભલા થજો, પોતાની જાતને કદી જાડી ચામડીવાળા ના બનાવશો. જાડી ચામડીવાળા કદી ના બનાવશો, પાતળી ચામડીવાળા. જે કોઈ જગ્યાએ રહો ત્યાં સ્વમાનથી રહેવાનું, ગૌરવથી રહેવાનું, અને નહીં તો ખસી જવાનું, નહીં તો તરત જ ખસી જવાનું. અને ખસી જશો તો રહેશો તો લાખના, અને ખસી જશો તો સવા લાખના. જો ખસી જાઓ તો તમે સવા લાખના સરપંચ છો, પણ તમારું માન મર્યાદા અને ગૌરવ હોય ત્યાં સુધી રહો તો લાખના, અને એમાં જરા કોટ આવે ને ખસી જાઓ તો સવા લાખના. અને એ છતાંય ન ખસો તો પછી કોડીના. પછી છોકરા પેલી કોડીઓ લખોટીઓ રમે ને, ખસવાનો એક સમય આવતો હોય છે અને બેસવાનો એક સમય આવતો હોય છે. જો રામ ખસ્યા ના હોત ને વનવાસ ના ગયા હોત તો તમે જાણો છો એમ એ અયોધ્યાની ગાદી ઉપર બેસીને સુખી ન થઈ શક્યા હોત. એ તો દુનિયાનો નિયમ છે કે તમારે ત્યાં કોઈ મહેમાન આવે અને તમને ખાતરી થાય કે આ રહેવાનો નથી એટલે તમે આગ્રહ કરો છો. તમને ખાતરી થઈ જાય કે રહેવાનો નથી, નાના હો રહેવું પડશે રહેવું પડશે, આમ તો ચાલતું હશે જો એટલી ઉતાર. અને જો તમને ખાતરી થઈ જાય કે આ ખસવાનો નથી તો તમે ઢીલું મડું કરીને બસનો ટાઈમ બતાવો કે હા બસ તો હજુ મળી જશે એમ, કે ઉતાવળ કરો તો મળી જશે એમ. જો રામ વનમાં ના ગયા હોત ને અયોધ્યાની ગાદીએ બેઠા હોત તો એ સુખી ના થયા હોત, ભગવાન ના થઈ શક્યા હોત. તો લોકો જ એમની નિંદા કરો કે જુઓ ને ભરતની ગાદી પચાવી પાડી, કેવા રામ છે. એટલી પાતળી ચામડી મસ્તાની, અને મસ્તાની અને આ પેશવા એ બંનેને એટલો પ્રેમ, એટલો પ્રેમ એના પુશિંગથી, એના પાછળના બેકગ્રાઉન્ડથી બાજીરાવે ઘણું કામ કર્યું, ઘણું કામ કર્યું. યાદ રાખજો, જિંદગીમાં કોઈના અંદર જે પ્રગટે છે ને કોઈના કોઈના પાછળના બેકગ્રાઉન્ડ, કોઈની માં જીજાબાઈના પુશિંગથી શિવાજી બન્યા, રામદાસના પુશિંગથી શિવાજી બન્યા, કોઈની પત્ની કસ્તુરબાએ ગાંધીજીનું નિર્માણ કર્યું, કોઈનો ભાઈ, કોઈનો પિતા, કોઈનો કોઈ ગુરુ, કોઈનો કંઈ, કોઈને કોઈ પાછળથી એને દબાવે, આ આગળ વધ આગળ વધ. મસ્તાનીએ એટલી મોટી પ્રેરણા આપી અને બંને એકબીજામાં એટલા પુષ્કળ કામ કર્યું, પણ કુટુંબે એને સ્વીકાર ન કર્યો. આ બહારની કન્યા, બીજા ગોળની કન્યા, બીજા નાતની કન્યા આપણા ઘરમાં ક્યાંથી આવી? પેલી રૂઢીની ભેખડો જે છે, રૂઢી, એ રૂઢી છે એ રૂઢીએ ઉદારતા ના બતાવી. પેલો પેશવા કંઈ લડાઈમાં બહાર ગયેલો ને ઘરના બીજા માણસો એ બધા એ ભેગા થઈ અને આ મસ્તાનીને દૂર કંઈક કાઢી દૂર રાખી, અને પેશવા આવ્યો એને કહ્યું ખબરદાર હવે કોઈ દિવસ મસ્તાનીને મળવાનું નથી. એને પણ એક જગ્યાએ રાખી દીધો. એ માણસ ખલાસ, એની ચેતના મુરઝઈ, પછી એ કશું ના કરી શકે, આખો દિવસ ઉદાસ, ગમગીન, વેક્યુમ, રિક્તતા, ખાલીપણું લઈને બેસી રહે ને બેસવામાં બેસવામાં દારૂડીઓથી દારૂ પીવે, વરી ઉતરે એટલે પાછો દારૂ પીવે, મરી દારૂ પીવે, પાછળની જિંદગી એને આખી પ્યાલીઓમાં પૂરી કરી. જ્યારે એ મરી ગયો ઝૂરી ઝૂરીને, અને દૂર મસ્તાનીને ખબર પડી કે આ પેશવા જે મૃત્યુ થયું એ જ ટાઈમે ચિતા સળગાવીને એ પણ બળી પડી. તમે કોઈ વાર મહારાષ્ટ્રમાં જાઓ તો જોજો, એ બેયના સ્મારકો છે. આ પેશવાની આટલો મોટો સમર્થ, મોટો સિકંદર જેવો માણસ, એની ચેતના કેમ લુપ્ત થઈ ગઈ? લાગણીનું મૂળ કપાઈ ગયું. જે ધોરી મૂળ છે ને એ લાગણીનું છે, અને કોઈનું ધોરી મૂળ ના કાપશો. તમે ખેડૂતો છો, તમે ખેડૂતો છો, કોઈ કોઈ છોડ હોય એ છોડનું જે ધોરી મૂળ હોય એ કપાઈ જાય તો એ છોડ જીવે ખરો? એ પેશવા ના મરી ગયો, પેશવાઈ મરી ગઈ, પતન થઈ ગયું. એ પછી નારાયણ પેશવા આવ્યો ને ફલાણો આવ્યો ને પેશવાઈનું આખું પતન થઈ ગયું. કારણ કે એક સમર્થ વ્યક્તિને આપણે સમજી ન શક્યા, એની લાગણીઓને ના સમજી શક્યા.
એટલે હું તમને કહું છું, ચેતનાનું મૂળ લાગણી છે, ચોથું તત્વ છે, એમાંથી માણસને ચેતના મળતી હોય છે. પણ એથી વધારે એક મોટું તત્વ છે, એનું નામ છે આબરુ છે. માનવ સમાજ આબરુથી જીવે છે, એનું એક મૂળ આબરુમાં છે. તમને માન મળે, તમને સન્માન મળે, તમને આવકાર મળે, તમારો જય જયકાર થાય, તમને બહુ આનંદ આવે. આબરુના સુખ જેવું કોઈ સુખ નથી. ભલે તમારી પાસે પૈસો ઓછો હોય, પણ રાત્રે તમે ઊંઘતી વખતે તમને એટલું થાય કે બધી મારી આબરુ છે. અને આબરુદાર માણસ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ મારી આબરુ સાચવજે, પૈસો ઓછો વધતો હશે તો ચાલશે. અને શું વાત કરું, પૈસાને સાચવનારી તિજોરી બનાવનારા ઘણા પંચાલો પેદા થયા, જાત જાતના ખાના મૂકે, પણ આબરુને સાચવનારી તિજોરી બનાવનારો કોઈ પંચાલ પેદા થયો નથી. કોઈ પંચાલ પેદા થયો નથી, એ તો તમારે જ પંચાલ થવાનું છે. જો એક છોકરો કમબખત નીકળ્યો, એક છોકરી જો કમજાત નીકળી, તો બાપની પેઢીની દર પેઢીની આબરુ છે એને ધૂળ ધાણી કરી નાખે. અને ત્યારે એ આબરુ જવાનું જે દુઃખ છે, એમાંથી જે મૂર્છા પેદા થાય છે, એમાંથી જે મરણ પેદા થાય છે, એની વેદના અનાજના ભૂખ્યા માણસની વેદના કરતાં હજાર ગણી વધારે છે. અનાજનો ભૂખ્યો માણસ, પાણીનો તરસ્યો માણસ દુઃખી થાય, પણ આટલો દુઃખી ન થાય. એટલે આ પાંચ મૂળ છે. અને હું તમને ભલામણ કરું છું, આબરૂ આપનારને આબરૂ મળતી હોય છે, આબરૂ લેનારને આબરૂ નથી મળતી. ભલા થજો, કોઈની આબરૂ લેવાનું કામ ના કરશો, કોઈની આબરૂ હલકી પાડવાનું કામ ના કરશો. કોઈનાથી નાની મોટી ભૂલ થઈ ગઈ, કોઈ મારી બેન મારી દીકરી કે મારો કોઈ માણસ નાની મોટી ભૂલ થઈ ગઈ, હવે તમે એક ધજાક રોલીને આખા ગામમાં ફર્યા જ કરો. ઘણા લોકોને આવી ટેવ હોય, ધજાગરોલીને ફર્યા જ કરતા હોય. આબરૂ આપનારને આબરૂ મળતી હોય છે, આબરૂ લેનારને આબરૂ નથી મળતી હોતી. ત્યારે વાલમ ગામના પ્રત્યે મારા મનમાં એક ખાસ પ્રકારની લાગણી છે. અને તમે જાણતા હશો, વર્ષોથી હું આ ગામના સાથે કોઈને કોઈ નાની મોટી બાબતોમાં સંકળાયેલો છું. અને જેમ ભોળાભાઈએ કહ્યું એમ, આ ગામની ચડતી દશાએ જોઈ, એક સંપ જોયો, સુલીમાત કી જય બોલાય, આખું ગામ એક થઈ જાય. હાથિયા નીકળવાના હોય કે ગમે તે હોય, ગામમાં હોટલ નહીં, ગામમાં ફટાકડા ના ફોડી શકાય, ગામમાં પતંગ ના ઉડાડી શકાય, ગામમાં કોઈ મોટો ચમરબંદી હોય તો એ બેન્ડ વાજા લઈને કોઈ જાન લાદાવી શકે, એ બધી આ ગામની કેટલીક ખાસિયતો છે. અને ખાસિયતો તમે બધા બહુ મોટા તાકાતવાળા છો એટલે નથી, પણ તમે બધા સંપીને રહો છો એટલે છે. જો તમે કાલે કુસુમ્પમાં પડી જશો, આ બધું છિન્ન ભિન્ન થઈ જશે. દ્વારકાની દશા થઈ એવી દશા થશે જો તમે કુસુમ્પમાં પડી ગયા તો. પછી એક એવો ટાઈમ પણ આવ્યો, સરકારની વ્યવસ્થા એની પણ મર્યાદા છે. હું પોતે સરકારમાં આવું તો કશું ના કરી શકું, કારણ કે બધા ખાતા જ ખાતા, આ ફલાણું ખાતું, આ ફલાણું ખાતું, આ ફલાણું ખાતું, આ ફલાણું ખાતું, શું કરો તમે, શું કરો. અને સરકારી કર્મચારીઓના એવા યુનિયન છે, એટલા જબરજસ્ત યુનિયન છે કે આ મંત્રીઓની તાકાત નહીં કે એક પટાવાળાને કાઢી શકે. પૂછી જુઓ મારી વાત ખોટી હોય, કોર્ટમાં જાય ને આમને હારવું પડે. અને એમને જ આ કરેલું છે પાછું, હું બીજા કોઈ અંગ્રેજોએ નથી કર્યું, એમને જ કરે. ભાઈ વિચાર કરો, ભવિષ્યનો વિચાર કરો. કાયદા એક પક્ષી ન હોય, દ્વિપક્ષી હોય, બીજા પક્ષને ન્યાય મળવો જોઈએ. પણ હવે એ યુનિયનનો રાક્ષસ એટલો મોટો થઈ ગયો છે કે એને હવે કોઈ ભીમ જ કેચ કરી શકે. આ બાકી આપણા જેવા બધા નાના નાના માણસો એના આગળ કશું કરી શકે નહીં, અને ભીમ લાવવો પડશે કંઈક. તપાસ કરજો. તો આ વાલમ ગામની 5-7 વર્ષ 10 વર્ષ પડતી પણ જોઈ, ગામમાં લાઇટનો દીવો ન હોય, પાણીની વ્યવસ્થા ન હોય, કચરા ના વરાયા હોય, ગામમાં કંઈ જાણે ઉદાસ, પેલું સુકાઈ ગયેલો બગીચો હોય એવો, એવી પરિસ્થિતિમાં આખા ગામે ભેગા થઈને
જેમ બધાએ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા વાલા, આ કંસનો ત્રાસ વધી ગયો અને હવે આવો અવતાર લો, કંઈ કરો, એમ આખા ગામે ભેગા થઈ અને ગામની એક નવી ચેતનાનો અવતાર આપ્યો. એક સમિતિ બનાવી, એક કમિટી બનાવી અને આખા ગામને ભેગા થઈને 5-10 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા કે લો આ ગામનું કામ કરો, પણ આ ગામને ફરી ધબકતું કરો. ત્યારથી ગામ ધબકતું થયું, ચેતનાવંતું થયું. ગામમાં ઘણા કામ થયા. આ હોલ પછી બન્યો, બધી બધું ઘણું કામ દર વર્ષે થયા જ કરે છે. હે, 60 લાખ રૂપિયા ગામમાં નખાયા છે એ જોઈને જાણીને બહુ આનંદ થાય. પણ કોઈ કોઈ વાર જાણતા અજાણતા પણ કોઈ નાની મોટી ઘટના થઈ જાય. મારે એ ચર્ચા બધી અહીં નથી કરવી, પણ મારે તો આપ સૌને એક જ વાત કહેવી છે કે કદાચ કોઈ બાબતમાં કંઈ ભૂલ થતી હોય, ન થતી હોય, તો તમે સાથે બેસીને નિવેડો લાવો, પ્રેમથી નિવેડો લાવો. તમારા ગામની જે પ્રેસ્ટીજ છે એને હલકી કેમ પાડો? બહારના માણસો આગળ તમે કાગળો લખો, નાનામાં કાગળો લખો, અને નાનામાં કાગળો લખવાની જરૂર શું છે? હિંમત કરીને નામ લખીને સામે આવો, એનો નિકાલ કરીએ. હું વચ્ચે બેસું, બીજા 10 માણસોને બોલાવીએ કે ભાઈ આવો, જે કંઈ કારણ હોય એનું આપણે દૂર કરીએ. આ તો કાયરતા કહેવાય. તમારા આંગણે જ્યારે મહેમાનો આવવાના હોય અને આખું ગામ એક બહુમાનથી ગૌરવવાળો પ્રસંગ ઉજવી રહ્યું હોય, એ વખતે આપણે ગામને ઝાંખું પડે એવા પ્રયત્ન કરીએ, હું નથી સમજતો કે કોઈ સારા પ્રયત્ન કહેવાય. ત્યારે આજે ગામમાં એક બહુ સરસ મજાની ટાંકી, આવતા 50 વર્ષ સુધી ગામને પાણીની ચિંતા ના રહે એવી ટાંકી, મારી બાજુમાં બેઠેલા દીપચંદભાઈના પુશિંગથી, એમના ધક્કાથી, ગામના દાતાઓથી અને સરકારની મદદથી, બધી તરફથી આપણને એ પ્રેરણા મળી છે. અને એ પાણી ના હોય તો આપણી દશા શું થાય એ આપણે સૌ સમજી શકીએ છીએ. ત્યારે હજુ મારી જે સમજમાં આવી વાત, મારી જાણમાં જે આવી, આ ટાંકીમાં 2 લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું છે. ખરી વાત, 2 લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું છે. દીપચંદભાઈના ઉપર આગ્રહ કરવામાં આવ્યો કે તમે કંઈક થોડુંક વધારો. દીપચંદભાઈએ કહ્યું કે ભાઈ હું તો વાણિયો છું, પટેલ નથી. વાણિયાનો અર્થ થાય આયોજનપૂર્વક વ્યવસ્થિત કામ કરે. તમને મેં ધક્કો આપી દીધો, હવે મારે બીજા ગામમાં કામ કરવાનું છે. તમને આપું તો બીજો ગામ બાકી રહી જાય. એટલે હવે તમે તમારા ગામની આવશ્યકતા તમે ઊભી કરો, પૂરી કરો. અને વાલમમાંથી 2 લાખ ઊભા ના થાય એટલી તો કોઈ વાત નથી. અને હું પોતે પણ વાલમનો જ છું, અને હું જો વાલમનો હોઉં તો મારી પણ ઈચ્છા કરી કે આ તમારા 2 લાખનું દેવું ચૂકવવા માટે મારી સંસ્થા તરફથી હું તમને 25,000 રૂપિયા આપું છું. અને જો ના લેવા હોય તો, અને જો ના લેવા હોય તો મારા જતા પહેલા 2 લાખ તૈયાર કરો. હા, કે વાલમને હું ભીખ માંગતું જોવા માટે તૈયાર નથી. ત્યારે હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે વાલમ ગામનો અભ્યુદય થાય, ખૂબ સગવડો વધે. સગવડોને તમે ભોગવો, પણ સંપીને ભોગવો, એક થઈને ભોગવો. એકાદ 2 માણસ આખા ગામનું વાતાવરણ દોડી નાખે અને આખા ગામનું જમવાનું, રમવાનું, આનંદ, કાલે કાલે જમણવાર હોય, કાલે આના ત્યાં જમણવાર હોય, 2 માણસ આવે ને 2 ના આવે, આ તે તમારે શું આ ગામને તમારા એક બીજા ગામ જેવું બનાવવું છે? મારે નામ નથી દેવું, પણ તમારા ગોળમાં એક બીજું ગામ છે એની દશા જઈને જોઈ આવો કેવી દશા છે. એક ભાઈ જમવા જાય ને બીજો ભાઈ ના જાય. આપણે એવું નથી કરવાનું. આ ગામનો સંપ રાખવાનો છે, બધાએ હળી મળીને રહેવાનું છે, પ્રેમથી રહેવાનું છે, આનંદથી રહેવાનું છે. અને હજુ ગામમાં આપણે ઘણી સગવડો વધારવાની છે. કાનજીભાઈ આજે છે ને, કાલે હોય કે ન હોય, કાલે ભલે બીજો સરપંચ આવે, મારો કોઈ આગ્રહ નથી, તમે લાવો બીજો માણસ લાવો, એક થઈને આખા ગામનું કામ કરે એવો તો ઘણી સારી વાત છે. પણ આ રીતે તમે ગામનો વિકાસ કરો અને હળી મળીને રહો, પ્રેમથી રહો એવી પરમેશ્વરને હાર્દિક પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.